मॉर्निंग विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज धोरण 7 विषय गणित प्रकरण नंबर 2 पूर्णांक अने दशांश संख्याओ अपूर्णांक अने दशांश संख्याओ विषय अभ्यास करता था, जेमा आगळना लेक्चर में स्वाध्याय नंबर 2.2 ना 1-4 दाखलाओनो अभ्यास कर्यो हतो। त्यारबाद आजना लेक्चर में जोईए दाखला नंबर 5 थी। तो सौ प्रथम है कि पांचमानी रकम के शोधो, एमा ए के 24 अने 47 એટલે કે દરેક એટલે કે 24 અને 47 બંનેના 1/2 એટલે કે અડધા કેટલા થાય, બરાબર 1/2 એટલે કે અડધો ભાગ કેટલો થાય। તો સૌ પ્રથમ વાત કરીએ આપણે 24નું 1/2 એટલે કે 24ના 1/2 એટલે કે અડધો ભાગ। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે મળે, કોઈ પણ સંખ્યાનો આપણે કોઈ પણ ભાગ જોતો છે, પછી અડધો હોય, ત્રીજો, ચોથો ભાગ, કોઈ પણ અપૂર્ણાંકની સાથે ગુણાકાર કરવો પડે। तो आप सौ प्रथम से ज्ञान लखेलू है एनी जगह शू कर गुणाकार निशान एट के 24 × 1/2। हमें आप जाए कि आज पूर्ण संख्या है अपूर्णाकना अंश साथ गुणाय अथवा तो ते पे शेद उड़ाड़ो तो उड़ाड़ी सको। तो अँ विद्यार्थी मित्रों सौ प्रथम अपने अंश साथ गुणिए कि 24 × 1 शेद में 2 24 एका थे 24 तो 24 शेद में 2 24 ने तब 2 वड़े भांगो तो विद्यार्थी मित्रों जवाब तमने 12 मे એટલે કે 24ના અડધા કેટલા થાય 12। એવી જ રીતે હવે આપણે મેળવવાનું છે 47ના અડધા। તો આપણે મેળવીએ કે 47ના 1/2 એટલે કે 47 × 1/2। 47ને વિદ્યાર્થી મિત્રો ઉપર ગુણાવો એટલે કે 47 × 1 શેદમાં 2 એટલે કે 47ના શેદમાં 2 અને 47ને 2 વડે ભાંગો લે તો અહીં 6 છે, 6ને 2 વડે ભાંગો 3, 2ને 4ને 2 વડે ભાંગો 2 એટલે કે વિદ્યાર્થી મિત્રો જવાબ આવે 23। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 કે 18 અને 27 દરેકના 2/3 ભાગ છે આપણે કરવાના છે, કેટલા ભાગ કરવાના છે 2/3 એટલે કે 2 ના શેદમાં 3। તો સૌ પ્રથમ વાત કરીએ 18 માટે કે 18ના 2/3 ભાગ એટલે કે 18 × 2/3 અંશ છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યાને અંશ સાથે ગુણાવો એટલે કે 18 × 2/3। 18 × 2 વિદ્યાર્થી મિત્રો 36 ના શેદમાં 3, 36ને જ્યારે તમે 3 વડે ભાંગો એટલે 12 × 13 = 36 એટલે જવાબ મળશે 12 એટલે કે 18ના તમે 1/2/3 ભાગ કરો એટલે તમને જવાબ મળે 12। ત્યારબાદ મેળવીએ 27ના 2/3 એટલે કે 2/3 ભાગ, તો 27 × 2/3, 27ને ઉપર ગુણાવો એટલે 27 × 2/3, 27 × 2 વિદ્યાર્થી મિત્રો થશે 54 ના શેદમાં 3। 54ને વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાંગી શકાય છે, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે જો અહીં 5 અને 4, 5 અને 4નો સરવાળો કરો 9 થાય, 9ને 3 વડે ભાંગી શકાય, તો આપણે 54ને 3 વડે ભાંગી શકીએ। આ તમને ચાવી આવડતી હોય તો તમે ખૂબ ઇઝી રીતે દાખલા ગણી શકશો। તો 54ને 3 વડે ભાંગો એટલે કે જવાબ તમને મળશે 18। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સી કે 16 અને 37ના 3/4 ભાગ આપણે છે એ પાડવાના છે। તો સૌ પ્રથમ 16 માટે જોઈએ, જેમ દરેક દાખલા આગળ ગણ્યા એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ બંને વચ્ચે ગુણાકાર મૂકો, પૂર્ણ સંખ્યાને અંશ સાથે ગુણો, એ બંનેના ગુણાકાર અને એને વિદ્યાર્થી મિત્રો શેદ વડે ભાંગો લે, જવાબ આપણે 12 મળે છે। એવી જ રીતે 37 માટે જોઈએ તો 37ના 3/4 એટલે કે 37 × 3/4, 37ને ઉપર ગુણો એટલે 37 × 3/4, 37 વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 108 ના શેદમાં 4, 108ને તમે 4 વડે ભાંગો, અહીં જો 8ને 4 વડે ભાંગો તો 2 જવાબ મળશે, 100ને 4 વડે ભાંગો એટલે 25 જવાબ મળે, તો 25 + 2 એટલે કે કુલ વિદ્યાર્થી મિત્રો 27 થશે। જો ખાસ કરીને આવા ભાંગાકાર આવી રીતે મૌખિક કરતા શીખો તો તમે ઝડપથી દાખલાઓ ગણી શકશો અને સમય છે એ બસાવી શકશો, તો બીજા દાખલા માટે તમે સારી રીતે સમયનો સદઉપયોગ કરી શકો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 કે ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો। અહીં વિદ્યાર્થી મિત્રો તમને રકમ આપેલી છે પૂર્ણ સંખ્યા અને મિશ્ર સંખ્યા, આ બંનેનો ગુણાકાર કરવાનો છે અને જવાબ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આપવાનો છે। તો સૌ પ્રથમ જોઈએ અહીં 3 પૂર્ણાંક છે, 5 પણ પૂર્ણાંક છે, એની સાથે 1/5 અપૂર્ણાંક ગુણાયેલો છે। તો સૌ પ્રથમ સાદુરૂપ આપીએ કે જે છે એમનેમ જ લખીએ, ત્યારબાદ તો કે આજે 5 છે ને ઉપર ગુણીએ, બરાબર, તો જ્યારે તમે આવી રીતે વિદ્યાર્થી મિત્રો બાજુમાં આપેલું હોય એને એટલે કે મિશ્ર સંખ્યા છે એને જ્યારે અપૂર્ણાંકમાં ફેરવવાની છે ત્યારે સૌ પ્રથમ છે શેદ અને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે
એમાં અંશ ઉમેરવાનો છે, એટલે કે પચ્છો પચ્છો પચીસ ને એક છવ્વીસના છેદમાં જે છેદ હોય એમને, એટલે આપણે આ મિશ્ર સંખ્યાનું અપૂર્ણાંક સંખ્યામાં રૂપાંતર કર્યું. હવે એની સાથે ત્રણ ગુણાશે તો શું થશે, ડાયરેક્ટ અંશ સાથે ગુણાશે, એટલે કે ત્રણ ગુણ્યા છવ્વીસના છેદમાં પાંચ જવાબ મળે. હવે છવ્વીસ તેરી વિદ્યાર્થી મિત્રો તમે કરો એટલે તમને એ જવાબ મળે. ત્યારબાદ પાંચ વડે ભાગવાનું છે. હવે પાંચ વડે તમે જો ભાગ અહીં હાલતો નથી અને હાલે તો પણ તમને પૂર્ણ સંખ્યા મળે. આપણે અહીં કેવું લાવવાનું છે, તો કે મિશ્ર સંખ્યામાં મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ લાવવાનો છે. એટલે અહીંયા આપણે જોવાનું કે પાંચનો ઘડીઓ ક્યાં સુધી બોલું, એટલે કે કેટલી પૂર્ણ સંખ્યા હું બાદ કરું ને ઉપરની સંખ્યા મને નજીકનો અંક મળે. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો પંદર પંચા એ સિત્તેર થશે, પંદર પંચા પંચોતેર થશે, પંચોતેરમાં ત્રણ ઉમેરો તો અઠ્યોતેર જવાબ મળે, એટલે કે પંદર પૂર્ણાંક ત્રણ પંચમાં આવશે એનું મિશ્ર સંખ્યામાં મિશ્ર અપૂર્ણાંક લખ્યું ગણાય. ત્યારબાદ જોઈએ એવો જ વિદ્યાર્થી મિત્રો બી દાખલો, કે પાંચ ગુણ્યા છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ, તો છ પ્રથમ છે અહીં પૂર્ણ સંખ્યાનો છેદ સાથે ગુણાકાર કરો, એટલે કે છ છો તો ચોવીસ ને પ્લસ ત્રણ વિદ્યાર્થી મિત્રો ઉમેરો એટલે કે સત્યાવીસના છેદમાં ચાર મળી. હવે તો કે પાંચનો સહી અંશ સાથે ગુણાકાર કરો, તો કે પાંચ ગુણ્યા સત્યાવીસના છેદમાં ચાર, પાંચ ગુણ્યા સત્યાવીસ કરો એટલે જવાબ આવશે એકસો પાંત્રીસના છેદમાં ચાર. એકસો પાંત્રીસને વિદ્યાર્થી મિત્રો તમે ચાર વડે ભાગી પણ શકો, પણ જો ભાગ હાલશે એ તો તમારે કેવો થશે, પૂર્ણ સંખ્યા મળે, અને ન હાલે તો કોઈ સવાલ નથી. એટલે બને ત્યાં સુધી ભાગ કરવાનો પ્રયત્ન ન કરો, ડાયરેક્ટ અપૂર્ણાંકનું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે એ યાદ રાખો. એટલે અહીં તેત્રીસ શોક વિદ્યાર્થી મિત્રો તમે કરશો એટલે એકસો ને બત્રીસ જવાબ મળશે. એકસો બત્રીસમાં ત્રણ ઉમેરું તો એકસો પાંત્રીસ થાય, એટલે શું લખ્યું વિદ્યાર્થી મિત્રો, કે તેત્રીસ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એ અપૂર્ણાંક. તો આ થઈ મિશ્ર સંખ્યા. ત્યારબાદ જોઈએ સી દાખલો, કે સાત ગુણ્યા બે પૂર્ણાંક એક ચતુર્થાંશ છે. બેને વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે એટલે કે મિશ્ર સંખ્યાનો અપૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર દો આઠ ને એક નવ, નવના છેદમાં ચાર થશે. તો એટલે વિદ્યાર્થી મિત્રો લખીએ કે સાત પૂર્ણાંક નવના છેદમાં ચાર. ત્યારબાદ તો કે સાત અને નવનો ગુણાકાર કરીએ, સાત ગુણ્યા નવના છેદમાં ચાર, સાત નવા ત્રેસઠના છેદમાં ચાર. અહીં વિદ્યાર્થી મિત્રો ચારનો ઘડીઓ બોલો કે ત્રેસઠની નજીકની સંખ્યા આવે, તો તમને ખ્યાલ આવે કે પંદર ચોક સાઠ થાય અને એમાં ત્રણ ઉમેરો તો ત્રેસઠ, એટલે કે પંદર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એ આપણે મિશ્ર સંખ્યા મળી. ત્યારબાદ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ડી, કે ચાર પૂર્ણાંક ચાર ગુણ્યા છ પૂર્ણાંક એક તૃતીયાંશ. છ ને સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો છ તેરી અઢાર ને ઓગણીસના છેદમાં ત્રણ એ મિશ્ર સંખ્યામાંથી આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર ગુણ્યા ઓગણીસના છેદમાં ત્રણ. ચારને ઓગણીસ સાથેનો ગુણાકાર કરો એટલે કે ચાર ગુણ્યા ઓગણીસના છેદમાં ત્રણ. ઓગણીસ છ એટલે કે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે, સોતેરના છેદમાં ત્રણ. હવે વિદ્યાર્થી મિત્રો તમે ઘડીઓ, પચીસ સત્તેરી પંચોતેર થાય છે, પ્લસ એક ઉમેરો એટલે સોતેર, તો પચીસ પૂર્ણાંક એક તૃતીયાંશ એના મિશ્ર સંખ્યા કેવા છે. ત્યારબાદ આગળ એ દાખલો જોઈએ, તો અહીં જુઓ માત્ર નાનો એવો ફેરફાર છે કે જે તમને ગુણાકારમાં પૂર્ણ સંખ્યા આગળ આપતા એ અત્યારે છે આપી પાછળ આપી, પણ એના સાથે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ જ ફેર પડતો નથી. આપણે જેમ ગણતા હતા એ જ રીતે આપણે ગણવાનું ચાલુ રાખવાનું છે, અને ગુણાકાર છે એ ક્રમના નિયમનું પાલન પણ કરે છે, એટલા માટે આને તમે આગળ ગુણાવી શકો તો પણ તમારો દાખલો સાચવો પડે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આમનામ રાખીને ગણવાનો પ્રયત્ન કરીએ. ચાર તેરી બાર ને તેર એટલે કે તેરના છેદમાં ચાર ગુણ્યા છ. હવે છ ને ક્યાં ગુણાવવાની, તો કે અંશ સાથે, તો તેર ગુણ્યા છ ના છેદમાં ચાર. હવે તેર છ એટલે કે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે, ઓગણચાલીસના છેદમાં, ઓગણચાલીસના છેદમાં વિદ્યાર્થી મિત્રો બે, બરોબર. હકીકત તેર છ ઓગણચાલીસ નથી થતું, પણ અહીં મેં એક સ્ટેપ ઘટાડી અને ડાયરેક્ટ એને શું કર્યું છે, તો કે બે વડે અંશ અને છેદને બબ્બે વડે ભંગાય છે, એટલા માટે અહીં મેં ડાયરેક્ટ બંનેને બે વડે ભાંગીને આપેલું છે, બરોબર. આ તમને ખ્યાલ આવવો જોઈએ, કારણ કે આપણે જગ્યાને ઓછી છે એટલે. હવે જો આનું મિશ્ર સંખ્યામાં મારે ફેરવવું છે તો હું શું કરું, તો કે ઓગણીસ દુ આડત્રીસ અને એક ઓગણચાલીસ થાય છે, તો ઓગણીસ પૂર્ણાંક એક તૃતીયાંશ આપણે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કર્યું. ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર એફ, એમાં પણ એ જ રીતે તમને પૂર્ણ સંખ્યાનો ક્યાં પાછળની સહિત ગુણાકાર આપેલો છે, તો એ આપણે કોઈ ધ્યાનમાં લેવાનો નથી. પાંચ તેર પંદર ને બે, તો વિદ્યાર્થી મિત્રો સત્તરના છેદમાં પાંચ ગુણ્યા આઠ, સત્તર ને આઠ એટલે કે ઉપર સા ગુણો તો સત્તર ગુણ્યા આઠના છેદમાં પાંચ,
सत्तर अठा 137 छेद में पांच 137 ने विद्यार्थी मित्रों पांच साथ भाग करवो तो तमने ख्याल आए कि एक से बत्तो हे केम के पैंतीस थाय तो कहीं पांच हारे भाग हाँ पांच हारे क्यारे ज भांगी शकाय के एकम नो अंक का तो शून्य अथवा तो पांच हो आपणे आगळना धोरणमां छे एनी सावी विषय अभ्यास करी चूक्या एटले के 27 पंचा 135 प्लस 1 એટલે 137 ના છેદમાં 5 થશે એટલે કે 27.15 એનો મિશ્ર સંખ્યામાં રૂપાંતર કર્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે પ્રશ્ન નંબર 7 એની પણ રકમ કંઈક આવી છે કે શોધો એટલે કે ઉકેલ મેળવવાનો છે. અહીં તમને કીધું છે પહેલો એ દાખલાની અંદર પહેલો કે 2 3/4 અને 4.2 ના છેદમાં 9 આ બંનેના 1/2 એટલે કે અડધા મેળવવાના છે જે આપણે આગળના દાખલાની અંદર અભ્યાસ કર્યો. સેમ પેલા સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો જેના અડધા મેળવવાના છે એની સાથે ના અડધા એવું લખીએ. ત્યારબાદ તો કે ના ની જગ્યાએ ગુણાકાર કરીએ એટલે શું વંચાય કે 2.37 ના અડધા એટલે કે ગુણ્યા એના 18 કરીએ ગુણ્યા અડધા કર્યા. હવે આ જે મિશ્ર સંખ્યા છે અને આપણે જ્યારે ગુણાકાર કરવો હોય ત્યારે સૌ પ્રથમ આપણે એને અપૂર્ણાંકમાં ફેરવવી એ જરૂરી છે. તો અહીં જુઓ 2 3 6 પણ સૌ પ્રથમ નીચેનાનો ગુણાકાર થશે. તમે આવી રીતે કરશો તો ભૂલ પડશે ખાસ ધ્યાન રાખજો. એટલે કે 8 4 2 8 8 ને 3 એટલે કે વિદ્યાર્થી મિત્રો 11 ના છેદમાં 4 × 2 ના છેદમાં 4. હવે અપૂર્ણાંકના ગુણાકાર માટે આપણે ધોરણ 6 ની અંદર પણ શીખ્યા અને 7 ની અંદર પણ આગળના સ્વાધ્યાયની અંદર અભ્યાસ કર્યો કે અપૂર્ણાંકના જ્યારે ગુણાકાર કરો ત્યારે અંશનો અંશ સાથે ગુણાકાર થશે અને છેદનો છેદ સાથે ગુણાકાર થશે. એટલે કે 11 × 1 અને 4 × 2 તો 11 × 1 11 અને 4 × 2 8 તો 11 ના છેદમાં 8 છે. આપણે શું મળ્યું બંનેનો ગુણાકાર મળ્યો. હવે આને વિદ્યાર્થી મિત્રો તમારે પૂર્ણ સંખ્યામાં મિશ્ર સંખ્યામાં ફેરવવી જરૂરી નથી. તમે ફેરવો તો પણ કોઈ વાંધો નથી, બાકી આમનામ છે એ જવાબ મૂકો તો પણ ચાલે. અહીં આપણે ફેરવીએ એટલે કે 8 × 1 8 8 ને 3 11 એટલે કે વિદ્યાર્થી મિત્રો 1.83 ના છેદમાં 8 આપણે મિશ્ર સંખ્યા થશે. શક્ય હોય ત્યાં સુધી આપણે જ્યારે અશુદ્ધ જવાબ મળે અશુદ્ધ અપૂર્ણાંકમાં જવાબ મળે ત્યારે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવશું અને શુદ્ધ અપૂર્ણાંકમાં જ્યારે જવાબ મળે ત્યારે આપણે બને ત્યાં સુધી એને અતિસંક્ષેપ રૂપ આપવાની વિદ્યાર્થી મિત્રો કોશિશ એ કરવાની છે. જોઈએ બીજો 4.2 ના છેદમાં 9 ના અડધા મેળવવા છે. તો સૌ પ્રથમ ગુણાકાર મૂકીએ 9 4 + 2 એટલે કે વિદ્યાર્થી મિત્રો 38 ના છેદમાં 9 × 1/2 38 × 1 અંશનો અંશ સાથે ગુણાકાર 29 × 2 9 × 2 એટલે કે છેદનો છેદ સાથે ગુણાકાર 8. અહીં તમે ધારો તો એક સ્ટેપ વધારી શકો કે 38 × 1 અને 9 × 2 બરાબર, અથવા ડાયરેક્ટ ગુણાકાર કરો તો પણ ચાલે. જો અહીંયા આપણે એક સ્ટેપ વધાર્યું હતું પણ અહીં જગ્યાને લીધે આપણે એક નથી વધાર્યું. હવે તો કે એનું વિદ્યાર્થી મિત્રો અતિસંક્ષેપ રૂપ અપાય છે. જુઓ બંનેને 2 વડે ભાંગો તો 19 ના છેદમાં 9 મળ્યું. હવે આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવું છે તો 9 2 18 ને 1 19 એટલે કે 2.1 ના છેદમાં 9 એનું મિશ્ર સંખ્યામાં રૂપાંતર થશે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2. એમાં આપણે બંનેનું 5 ના છેદમાં 8મો ભાગ મેળવવાનો છે. તો સૌ પ્રથમ દાખલા માટે જોઈએ, સૌ પ્રથમ ગુણાકાર કરીએ. મિશ્ર સંખ્યા છે એનું અપૂર્ણાંકમાં ફેરવી એટલે 6 3 18 18 ને 5 એટલે કે વિદ્યાર્થી મિત્રો 23 ના છેદમાં 6 × 5 ના છેદમાં 8 આમનામ અંશનો અંશ સાથે ગુણાકાર કરો એટલે કે 23 × 5 એટલે કે 115 અને 6 8 તો વિદ્યાર્થી મિત્રો 48 કિંક થશે. ત્યારબાદ તો કે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 2 પૂર્ણાંક મળશે બરાબર. આ ખાસ વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જોઈએ મિશ્ર સંખ્યામાં ફેરવતા. ઘડિયા એના માટે તમારે છે એ પરફેક્ટ આવડતા હશે તો જ તમે એને મિશ્ર સંખ્યામાં ફેરવી શકશો. જો બીજો દાખલો 9.2 તૃતીયાંશના આપણે 5 ના છેદમાં 8 ભાગ કરવાના છે. તો સૌ પ્રથમ ગુણાકાર કરીએ 9 3 27 ને 2 એટલે કે 29 ના છેદમાં 3 × 5 ના છેદમાં 8 આમના અંશનો અંશ સાથે ગુણાકાર કરો એટલે કે 29 × 5 છેદનો છેદ સાથે ગુણાકાર એટલે કે 3 × 8 29 5 145 અને 8 3 અથવા તો 3 8 24 24 પૂર્ણાંકને આપણે જ્યારે ભાગ કરવા છે ત્યારે 24 6 કેટલા થશે તો 144 અને 145 એટલે કે 24 પૂર્ણાંક 1 ના છેદમાં 24 અપૂર્ણાંક 6 પૂર્ણાંક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 8 એટલે કે આ સ્વાધ્યાયનો અથવા તો આ પ્રકરણનો છેલ્લો દાખલો. વિદ્યા અને પ્રતાપ
એ પિકનિક માટે ગયા, એટલે કે એક પ્રવાસે જાય છે. તેમની માતાએ તેમને એક વોટર બેગમાં 5 લિટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 એટલે કે કુલ 5 ભાગમાંથી એટલે કે 5 લિટરમાંથી 2 લિટર. જો અહીં ખાસ સમજવા લાયક છે કે 2/5 ભાગ, 5 ભાગ કુલ પાડીએ તો અહીં આપણે 5 લિટર પાણી છે. તો આપણે એવું કહી શકીએ કે 5 લિટરમાંથી 2 લિટર પાણી છે એ વિદ્યાએ પીધું. તો પ્રતાપે બાકીનું પાણી પીધું. તો પ્રતાપે બાકી એટલે કે કેટલું પાણી પીધું આપણે કહેવાનું છે. તો આપણે સૌ પ્રથમ લખીએ કે વિદ્યાએ કેટલું પાણી પીધું. વિદ્યા માટે પણ મેળવીએ, કારણ કે અહીં જે વિદ્યાએ પાણી પીધું એ આપણે અપૂર્ણાંકમાં આપેલું છે. ભલે આપણે મૌખિક રીતે ગણતરી કરી કે 2 લિટર, પણ અહીં આપણે દાખલા દ્વારા સાબિત કરીએ. તો વિદ્યાએ 5 લિટરમાંથી કુલ હતું કેટલું, તો કે 5 લિટર, એમાંથી 2/5 ભાગનું પાણી પીધું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે 5 × 2/5 ભાગ, તો 5 5 અહીં કેન્સલ થાય, ભાગાકાર અને ગુણાકાર, અથવા તો તમે ગુણાકાર કરીને પણ ક્રિયા કરી શકો કે 5 × 10 એટલે 2 લિટર, અથવા તો 5 5 કેન્સલ થાય એટલે 2 લિટર. તો આપણે લખીએ કે 5 × 10 એટલે કે 2 લિટર પાણી કોણે પીધું, વિદ્યાએ. બાકીનું રહેલું પાણી કોણે પીધું, પ્રતાપે. તો આપણે પ્રતાપે પીધેલા પાણીની ગણતરી જોઈએ કે પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે કુલ ભાગમાંથી આપણે વિદ્યાએ પીધેલું પાણી જો બાદ કરીએ તો આપણે પ્રતાપે પીધેલું પાણી મળે. તો કુલ ભાગ હંમેશા આપણે 1 તરીકે લેવાનો હોય, ખાસ ધ્યાન રાખવાનું. કુલ ભાગ ક્યારેય 5 લેવાના નથી. તો પ્રતાપે પીધેલું પાણી એટલે કે 1 − 2/5. તો 1 માંથી 2/5 બાદ કરવા છે તો મારે 1 ને સૌ પ્રથમ અપૂર્ણાંકમાં ફેરવવો પડે, એટલે કે 1 ના છેદમાં 1 મૂકું તો અપૂર્ણાંક થાય. ત્યારબાદ તો કે મારે બંનેની બાદબાકી કરવા માટે મારે સમાન છેદ બનાવવા પડે, એટલે કે સમછેદી બનાવવા પડે. તો સમછેદી બનાવવા માટે હું 5 વડે ગુણીશ અને 5 વડે ભાંગું, તો અહીં 1 સાથે 5 ગુણાય તો 5 થઈ જાય. −2 છેદ બંનેનો કોમન 5. 5 માંથી 2 જાય એટલે 3 ના છેદમાં 5 ભાગનું પાણી કોણે પીધું, તો કે પ્રતાપે પીધું. આને જ્યારે તમે લીટરમાં ફેરવો વિદ્યાર્થી મિત્રો, તો તમે કહી શકો કે 5 × 3/5 એટલે કે 5 5 કેન્સલ થાય, તો 3 લિટર પાણી છે એ પ્રતાપે પીધું. તો લખીએ કે તેથી પ્રતાપે 3/5 ભાગનું પાણી પીધું. તમે લીટરમાં પણ ફેરવીને લખી શકો કે 3 લિટર પાણી એ પ્રતાપ દ્વારા પીવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. We'll be right back.